શું નામ આપનું? શાંતિભાઈ ગોસ્વામી. શું માનતા છે આપની? માતાજીનું કુળદેવ માનો રસ્તો મળે એની માનતા માને કે ત્રીજા દિવસે માને દયાથી સવારમાં મને ચમત્કાર જોવા મળ્યો, રાત્રે માના દર્શન થયા મને સાક્ષાત. બીજી માનતા મેં માની હતી તે પછી 15 દિવસ પછી ત્યારે મને બાથરૂમ ની તકલીફ હતી, કમર નો દુખાવો હતો, વાહન દુખાવો હતો. રાતના 8:30 વાગે મેં માની મનોમન માનતા માની ને 10:30 થયા એટલે મારું દુઃખ ગાયબ થઈ ગયું. એટલે પછી હું યાદ કર્યો માતા ને કે અમૃત બાપા ની મસાણી મેલી માં જો હું આચા તારે ભક્તિ થી વિડિયા જોયા હોય 6 મહિના થી વિડિયો જોઉં બેન, પેલો રવિવાર તમારો આજે તો મારું કામ થઈ ગયું. તો મેં કીધું કોઈ ના કોમ માં તું 12 કલાક માડી થવા દેતી નહીં તો મારા એ તો 2 કલાક ના થવા દેતી. 1.5 કલાકમાં ફોન આવ્યો કે બાઇક આ જગ્યાએ પડી છે, મારી કેનેડાના વિઝા જશે ને તો કે હું આટલું સીધું ચડાવી 2-3 તેલના ડબ્બા, દાળ ચોખા, દાળ ખાંડ અને ચા. કેનેડા વિઝા આવી ગઈ? હા, આવી ગયા છે. માનતાપુરી થઈ ગઈ. અમૃત બાપા ની મસાણી મેલડી માનો અમે વિડીયો જોઈ અને અમે માનતા માની કે અમારું કામ સફળ થઈ ગયું. બંને કામ સફળ થઈ ગયું, બે કામ થઈ ગયું. અત્યારે થી દુખાવો એ નથી? ના, કશું નહીં. અમે મકાન નતું વેચાય છે, વેચાતો નતું. એક વેચાઈ ગયું તો અમે માનતા રાખી મૂકી દઈએ, પણ અમે 12 મહિના પછી અમને એડ્રેસ ના મળ્યું. પછી અમારી બેન ભુજમાં રહે છે ને એને વિડીયો જોતી હતી, એ માનતા એનું કામ થઈ ગયું તો એને મમ્મી ને કીધું, મમ્મીએ મને કીધું. પછી મેં વિડીયો જોયો ને તો મને દિમાગમાં બેસી ગયો એ જ વિડીયો. માતાજી પોતે દર્શન દીધા તો હું માની ગઈ કે આ જ માતાજી છે, હવે મારે આ બાધા દેવા જવું હતી. માનતા અમૃત બાપા એટલે અમે માનતા દેવા આવ્યા. અમૃત બાપા ની મસાણી મેં દીધા ને અમારું કામ સફળ. મારું નામ ઉર્વશી પટેલ છે અને હું મુંબઈથી આવું છું. શું માનતા હતી? મેં માનતા એમ રાખી હતી કે મારી સેલેરી નહોતા વધારતા મારી ઓફિસમાં, તો મેં માનતા એમ રાખી હતી કે મારી સેલેરી વધારશે તો હું અમૃત બાપાની મસાણી મેલડી માને ચાંદીની ઝાંઝરી ચડાવી જઈશ. તો બીજા જ મહિને મારી સેલેરી વધારી દીધી છે એટલે હું ચાંદીની માનતા પૂરી કરવા. બોલ, અમૃત બાપાની મસાણી મેલડીમાં તેની છે. નિલેશ પવિત્રાણી, જામનગર આવું છું. શું માનતા હતી? મારે અમારું મકાન જૂનું હતું કે વેચાતું હતું અને માતાની માનતા મહિના પછી 2 જ મહિનામાં વેચાઈ ગયું. કેટલા સમયથી વેચાતું નથી? 6 વર્ષ, 6-7 વર્ષ. 6-7 વર્ષથી. તો અમૃત બાપાની મસાણ મેળી મારી માનતા રાખી માનતા રાખી તો કેટલા સમયમાં વેચાઈ ગયું? 2 જ મહિનામાં. 2 જ મહિનામાં તો તમે માનતા પૂરી કરવા? માનતા પૂરી. મારું નામ કિરણ પંડ્યા છે. ક્યાંથી આવો છો? બ્રાહ્મણ છું અને વડોદરાથી આવું છું. માનતામાં એવું હતું કે દેવસેવા જે અમે લોકો અમારા પેઢીઓમાં લખેલી હોય અમે કરતા હોય એટલે વર્ષોથી જે પૂજા અર્ચના કરીએ કુળદેવીની હોય અને આપણે કુળદેવતાની હોય એ કરતા હોય એટલે સવાર સાંજ કરીએ અને એમાં સવાર છેલ્લા 1.5 વર્ષથી મને ક્યાંક પૂજામાં કંઈક મજા નથી આવતી. જે આપણને રંગ આવવો જોઈએ ને એ આપણને મજા નથી આવતી, ભાવ નતો જાતો. તો આવું સડનલી સોશિયલ મીડિયા પર આ વિડીયો મેં જોયો હતો. કોનો વિડીયો જોયો તમે? અમૃત બાપા જય માડીયુ ચેનલ છે એમાં અમૃત બાપાની મસાણી મેળવીનો વિડીયો મેં જોયો હતો અને એમાં મને 1-2 વિડીયો વધારે જોવાની પ્રેરણા મળી ને જોયા અને એમાંથી ખ્યાલ આવ્યો કે શું માનતા રખાય, કઈ રીતે રખાય, મનમાં ભાવ કેવી રીતે કરાય. તો મેં એક શ્રીફળ અને સુખડીની માનતા રાખી હતી પણ પછી જે આગળના વિડીયો જેમ જેમ જોતા ગયા એટલે મને ખ્યાલ આવ્યો એટલે અહીંયાથી જે માડીએ પ્રેરણા મળી તમને, માડીએ જે બધી કીધું હશે કે તમે આ બધું લાવો તો મને કામ ના લાગે પણ જે એવું લાવો કે કોઈને કામ લાગે. તો હું એક તેલનો ડબ્બો અને 10 કિલો ચોખા લઈને આવ્યો છું. શ્રીફળ અને સુખડી નથી લાવ્યો જે માડીએ મને એ પ્રેરણા થઈ કે આ ના લઈ જશે આ લઈ જશે અને તરત પછી મને એમાં રંગ લાગવા લાગ્યો અને અત્યારે તમને એકદમ બહુ સરસ સંતોષ છે. તમારે પૂછો? સંતોષ છે, સંતોષ છે. માડી દ્વારા સરસ. મારું નામ કવિતા પ્રજાપતિ છે અને
મારા ફ્રેન્ડ છે ને એમને કોરોના થઈ ગયો હતો, તો કોરોનાનો રિપોર્ટ આવ્યો. તો કોરોના હતું કે નહીં ખબર નથી, પણ એવો રિપોર્ટ ડૉક્ટરે આપ્યો પંજાબ. પછી એ લોકોને કીધું કે તમે ભુજ લઈ જાઓ, જી કે જનરલમાં જ્યાં તો કોઈ પાછું આવતું નથી એમાં કીધું. પણ મેં રાતે 11 વાગ્યાથી કરી અને રાતે 2 વાગ્યા સુધી મારીને યાદ કર્યા અને કીધું કે મારે કાલ સાંજ સુધી ઘરે આવી જવા જોઈએ અને રિપોર્ટ એકદમ નોર્મલ આવી જવો જોઈએ. તો રાતના 2 વાગ્યા સુધી જાગી, તો 2 વાગે નર્સ એને મોબાઈલમાં જોઈને કીધું કે તમારા ઘરે બધા નોર્મલ છે, કાંઈ જ નથી. તમે સાંજે રજા પણ મળી ગઈ. કોની માનતા માની હતી? મસાની બેનની, અમૃત બાપાની મસાની. શ્રદ્ધાની વિશ્વાસ છે. મારી માનતા હતી, મમ્મીની માટે હતી, 5 કિલો ચોખાની માનતા છે. ગયા વર્ષે એને જાત્રા કરવા દઈ ગઈ હતી, તો જાત્રા કર્યા આવ્યા પછી એની બહુ જ તબિયત ખરાબ થઈ ગઈ હતી. એવી તબિયત ખરાબ થઈ ગઈ હતી કે ભગવાનને અડીને પાછી આવી ગઈ છે. અને આ વખતે હું મારીની માનતા લઈને એને જાત્રા કરવા લઈ ગઈ હતી. તો આ વખતે એની જે જાત્રા થઈ છે એટલી સુખરૂપ રીતે જાત્રા થઈ છે કે એ કોઈ દિવસ એની જિંદગીમાં આટલી આવી જાત્રા સારી કરી ગઈ હતી. તો એ માતા પૂરી કરવા માટે અમર બાપાની મકસાઈ કરી. શું માતા શું લઈને આવ્યો છો? 5 કિલો ચોખા છે. સૌ સારા વાના થઈ ગયા અને આ માનતા ને અમે ચડાવી ગયા છે. મારું પણ એ છે, મારા સારી રીતે લગ્ન થઈ જાય, મમ્મી નું જે ઈચ્છા હતી પૂરી થઈ ગઈ એટલે માતાજી ને અમે ચડાવવા આવ્યા છે. અચાનક ઉઠી જાય અને વારંવાર પેટમાં દુખાવાની તકલીફ હતી, તો મેં 2 કિલો તેલ 2 લિટર માનતા માની હતી, તો સારું થયું. આજ સુધી કોઈ તકલીફ નથી. માનતા પૂરી કરવાની. તમારું નામ શું છે? વિષ્ણુભાઈ. શું માનતા હતી? આપણે મારે લોડિંગ ધંધો છે, સેટે મને 1-2 મહિનાથી બંધ કરી નાખેલો હતો. પછી મેં વિચાર્યું કે હું સવારે જઉં છું, સાંજે રિટર્ન પાછો આવું છું, એ કૃત્યાનું કામ મળતું નથી. પણ જો મારી અમૃત બાપાની મસાણી મેળવી તમારામાં સદ હોય તો મેં તો મને પાછો સેટે ખોલાવીને મને કામ આપી દે, તો મારી પહેલાં ફેરાની જે પણ નીકળશે એ પૈસા મારીને નાનો હું મૂકતો રહીશ, અને જે પણ અઠવાડિયે થશે એનું ગમે તેવું સીધું લઈને મારીની માનતા પૂરી કરીશ. તો પૂરી કરવા.